चतुर्वादनम એટલે 4 વાક્યા પંચવાદનમ એટલે 5 વાક્યા ષડવાદનમ એટલે 6 વાક્યા સપ્તવાદનમ એટલે 7 વાક્યા અષ્ટવાદનમ એટલે 8 વાક્યા નવ વાદનમ એટલે નવ વાગ્યા દશ વાદનમ એટલે દશ વાગ્યા એકાદશ વાદનમ એટલે અગિયાર વાગ્યા દ્વાદશ વાદનમ એટલે બાર વાગ્યા વિદ્યાર્થી મિત્રો ધોરણ છ સંસ્કૃત પાઠ નવ આઠ પાઠ સુધી મિત્રો આપણે ભણ્યા નવમો પાઠ છે સમયહ સમયહ એટલે જેને આપણે ટાઈમ કહીએ અંગ્રેજીમાં બરાબર આ શબ્દ આપણે રૂટિનમાં વાપરીએ છીએ તો અહીંયા આપણે આ પાઠ ભણીશું તમે તમારી મોબાઈલ સ્ક્રીન પર જુઓ મિત્રો તમને ઘડિયાળના ચિત્રો આપેલા છે અને એમાં કેટલા વાગ્યા એ પણ બતાવવામાં આવ્યું છે તમે આની પહેલાં એક વિડિયો જોયો જેમાં એક વાગ્યો હોય તો એને સંસ્કૃતમાં શું કહેવાય ચાર વાગ્યો તો એને શું કહેવાય સંસ્કૃતમાં એ પ્રકારનો તમે વિડીયો જોયો બરાબર હવે આપણે પુસ્તકના પેજમાં આપેલ ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે એ ભણીશું તમે જો પહેલાં ચિત્રમાં સંસ્કૃતમાં પાંચ લખેલું છે બરાબર અને એને કેટલા વાગ્યા કહેવાય તો પંચવાદનમ ખ્યાલ આવે મિત્રો બીજું ચિત્ર જુઓ આઠ વાગ્યા છે તો એને ત્રીજું ચિત્ર ત્રણ વાગ્યા છે ત્રિવાદનમ ચોથું ચિત્ર એક વાદનમ આગળ જોઈશું મિત્રો હવે અહીંયા તમને જે આપ્યું છે એ તમારી જાતે લખવાનું છે મિત્રો બરોબર પશ્યતું એવમ ચિખતું એટલે જુઓ અને લખો બરાબર અને તમને એમાં પણ ચાર ચાર ચિત્રો લાઇન બંધ આપેલા છે પહેલું ચિત્ર સંસ્કૃતમાં આપણે 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 લખીશું લખીશું તમે આગળ ભણી જ ગયા છે મિત્રો અને એને શું કહેવાય એકાદશ વાદનમ શું કહેવાશે મિત્રો એકાદશ વાદનમ બીજું ચિત્ર જુઓ મિત્રો ચાર વાગ્યા છે એમાં સંસ્કૃત અંકમાં જ લખીશું આપણે ચાર જેને સંસ્કૃતમાં શું કહેવાય ચતુરવાદનમ ત્રીજું ચિત્ર જુઓ મિત્રો બાર વાગ્યા છે ઘડિયાળમાં બે કાંટા બાર ઉપર સ્થિર થયેલા છે જુઓ તો દ્વાદશ વાદનમ ચોથું ચિત્ર નવ વાગ્યા છે નવ વાદનમ નીચે જુઓ મિત્રો દસ વાગ્યા છે પહેલી પહેલા ચિત્રમાં તો દસ વાદનમ તમે સંસ્કૃતમાં અંકમાં લખવાનું જ મિત્રો અને પછી આ લખવાનું બરોબર ધ્યાન આપજો એ પછી સપ્ત વાદનમ ત્રીજું ચિત્ર છે બે વાગ્યા છે દ્વિવાદનમ અને ચોથું ચિત્ર છે છ વાગે છે એમાં વાદનમ ખ્યાલ આવે મિત્રો તો સંસ્કૃતમાં સમય કઈ રીતે બોલાય એ માટે તમને આ અભ્યાસ માટે આ લેસન આપેલો છે ખ્યાલ આવ્યો હશે મિત્રો દરેકને ખબર પડી આમાં બરાબર આવી આપણે બીજી પ્રેક્ટિસ કરીશું અને હવે આપણે જોઈએ એના સ્વાધ્યાયની ચર્ચા કરીએ જોઈ લો મિત્રો પઠતું ચિંતયતું વાંચો અને વિચારો પણ આપણે શું કરવાનું છે જે શબ્દ આપેલા છે એ શબ્દ સામે સાજો સાજો એકમ સંખ્યાવાચક શબ્દ છે અને સમયવાચક એકમ ને આપણે એકમ કહીએ એકને સંસ્કૃતમાં એકમ કહીશું અહિયાં પણ સમયવાચક શબ્દ કયો છે એક વાદનમ બરાબર એ રીતે દ્વે એટલે બે એને બે વાગ્યા શું કહીશું દ્વિવાદનમ ત્રીણી એટલે ત્રણ સમયવાચક શબ્દ કયો છે ત્રિવાદનમ ચતવારી એટલે ચાર સમયવાચક શબ્દ છે શબ્દ છે ચતુરવાદન શટ છ હવે નીચે જુઓ સ્વાધ્યાય આપેલો છે મિત્રો યોગ્ય જોડકા જોડો એમાં તમારે પહેલું આપ્યું છે સપ્ત સાત અંકમાં સંસ્કૃત શબ્દ સંસ્કૃત આંકડો આપેલો છે મિત્રો બરાબર અને એમાં જે શબ્દ સામે આવતો હોય એ શબ્દ લખવાનો દાખલા રીતે સપ્ત છે તો સપ્ત વાદનમ છ આપ્યું છે સંસ્કૃતમાં બરોબર તો તો ચતુર્વાદનમ અષ્ટ તો અષ્ટવાદનમ અને પંચ તો પંચવાદનમ ખ્યાલ આવે મિત્રો તમે જે સાચે સામો જવાબ છે એ તમારે લખવાનો ઓકે તો આ પ્રકરણમાં ખબર પડી હશે મિત્રો હવે સાથે સાથે આપણે પુનરાવર્તન બેની ચર્ચા પણ મિત્રો કરી જ લઈએ કેમ કે પુનરાવર્તન બે બહુ નાનું છે અને આપણા કોર્સનો આ છેલ્લું છે એટલે આપણે એની ચર્ચા પણ સાથે કરી લઈશું જો તમારી મોબાઈલ સ્ક્રીન પર પુનરાવર્તન બે એમાં નીચે આપેલ શબ્દોનું અનુલેખન કરો અનુલેખન કરો એટલે મિત્રો જે આપેલા છે એ જ શબ્દો આપણે લખવાના છે ફરીવાર અને સાથે વધારાનું એ કે એનો અર્થ પણ આપણે લખવાનો કેમ કે આપણે આ બધા જ શબ્દોના અર્થ આગળ પ્રકરણમાં ભણી ગયા છીએ દરેક શબ્દોના અર્થ આપણે લખવાના આ શબ્દો તો આપણે લખીશું બે વાર પણ સાથે સાથે એનો અર્થ પણ આપણે બે વાર લખીશું બરાબર બીજો પ્રશ્ન છે મિત્રો યોગ્ય જોડકા જોડો બરાબર યોગ્ય જોડકા જોડો એમાં હસ્તી તો સામે શું આવશે દૈવી સૃષ્ટિ એ પછી કદલી સદ્રશી તો સામે આવશે પાંચમું શુંડા ઉદરમ ઉદરમમાં સામે શું આવશે ભાંડાકારમ એ પછી કર્ણો કર્ણો એટલે શું આવશે કારો અને દંતો શું આવશે દીર્ઘો બરોબર આ કા પ્રકરણ જે હસ્તી 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 પાંચમું જે કાવ્ય આપેલું છે એમાંથી તમને આ જોડકા આપવામાં આવેલા છે મિત્રો બરોબર હા એ પછી તમે જુઓ નીચે ચિત્ર આપેલું છે હાથીનું બરોબર અને એ ચિત્ર પરથી તમારે એરો મારીને નીચે તમને જુઓ એના અંગોના નામ પણ આપેલા છે તો આપણે પાઠમાં પણ આ રીતે આપેલું જ હતું તો એના અંગોના નામ તમારે એરો મારીને એના અંગો કે સૂંઠ છે તો સૂંઠ આગળ એરો મારીશું અને શું લખીશું સૂંડા બરોબર મિત્રો ખ્યાલ આવ્યો તો એ રીતે આ કામ કરવાનું તમારે રહેશે ઓકે આગળ જોઈએ પુનરાવર્તનમાં બીજું નીચે આપેલ ખાનામાં વિચારીને લખો આ પાઠ પણ મિત્રો આપણે ભણી ગયા બરોબર તમને બરોબર ખ્યાલ હશે બરોબર અધ્યય એટલે આજે તો આજે સોમવાર હોય તો હ્ય હ્ય એટલે ગઈ કાલે અને સ્વ એટલે સ્વહ એટલે આવતીકાલે તો અદ્ય લખ્યું છે સોમવા સોમવાસર તો આગળના ખાનામાં લખીશું હ્ય અને બાજુના ખાનામાં શું લખીશું રવિવાસર શું લખશો મિત્રો રવિવાસર અને પાછળના ખાનામાં સ્વહ કરીને શું લખશો મંગલવાસર આ રીતે જો અહીંયા હે હ્ય બુદ વાસર આપ્યું છે તો અધ્ય શું લખશો ગુરુવાસર અને સ્વમાં શું લખશો બરાબર એ જ રીતે જો અહીંયા સ્વ છેલ્લે આપ્યો સ્વહ માં શનિવાસર આપ્યું છે તો અધ્યમાં વચ્ચે શું લખશો શુક્રવાસર અને પહેલા ખાનામાં હ્ય લખીને શું લખશો ગુરુવાસર બરાબર મિત્રો આવ્યો તો આ રીતે આપણે આ પુનરાવર્તનનું કામ કરીશું હવે નીચે ચિત્રમાં આપેલ ક્રિયાપદોને આધારે નામપદ જોડીને વાક્યો બનાવો તો એમાં શું કરશો કે તમારે નામપદ નામ આપીને જેમ કે જુઓ ઉપર ફળ ફળ આપ વૃક્ષ પરથી ફળ પડે છે બરાબર તો એની આગળ શું લખશો ફલમ પદ્ધતિ પછી તમે જુઓ ગાય ચરે છે તો શું લખશો ઘેનું ચરતી પછી બાળક રમે છે બરાબર તો શું લખશો બાલહ ક્રીડતી બરાબર અથવા ક્રીડંતી એ પછી બાળક બેઠો છે બરાબર તો બાળક ક ઉપવિશતી પછી કૂતરું શું કરે છે કે પાણી પીવી છે એવું બતાવે છે જુઓ તમે તો કુક્કુરહ પીબતી પછી બાળક કંઈક લખે છે એક બાળા બેઠીને બેંક પર જુઓ તો છાત્રા હા લીખતી અને વાંદરો ઝાડ પરથી ફળ ફેંકે છે તો શું લાગશો વાનરહ ફલમ ક્ષીપતી વાનર ફળ ફેંકે છે બરાબર મિત્રો આગળ જોઈએ નીચેના વાક્યો ઘટનાક્રમ મુજબ ગોઠવો તો આ પાઠ જે આપેલો છે કાકશ છે ચાતુર્યમ એ પાઠમાં જે ઘટના પહેલી આવે એ વાક્ય તમારે પહેલું લખવાનું બરાબર મિત્રો તો એ તો તમને ખબર પડે જ છે એમાં પહેલું શું લખશો કાક સુવર્ણહારમ અપરહતી અહીંયા તમારે મિત્રો ખાસ જોવાનું છે કે ઘટનાક્રમ મુજબ તમારે વાક્યો ગોઠવવાના છે તો જવાબ પહેલાં શું આવશે જુઓ તમે મિત્રો

એ પ્રમાણે આપણે વાક્યો લખવાના છે